નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ વિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે હાલના સમયમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન સૌથી વધુ મૂંઝવતો હોય તો એ પ્રશ્ન છે કે પ્રથમ પરીક્ષાઓ લેવાશે કે નહીં અથવા તો પ્રથમ પરીક્ષાઓ લેવાશે તો ક્યારે લેવાશે કઈ રીતે લેવાશે પરીક્ષાઓ ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે તેની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને કેટલા ગુણનું પ્રશ્નપત્ર હશે તો આ તમારા તમામ પ્રશ્નો છે તેનો જવાબ મળી ગયો છે તો આજના વિડીયોને તમે શરૂથી લઈ અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો હા ચેનલ ઉપર નવા હો અથવા તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરી અને આવી માહિતી તમને તમારા મોબાઈલમાં સૌથી પહેલાં મળતી રહે તો અહીં તમે જોઈ શકો છો પરિપત્રને કે જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વલસાડ દ્વારા જાહેર થયેલ છે તારીખ પણ તમે જોઈ શકો છો કે તારીખ છ દસ બે હજાર વીસ તેની અંદર જણાવવામાં આવેલું છે કે પ્રતિ આચાર્યશ્રી સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓ તમામ જેનો વિષય છે કે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ અંતર્ગત ઓનલાઈન અથવા તો ઓફલાઈન માધ્યમની પ્રથમ સત્રાંત પરીક્ષાનું આયોજન કરવા તો એની અંદર જણાવવામાં આવેલું છે કે પ્રથમ સત્રાંત પરીક્ષાનું આયોજન કરવાનું છે આગળ તમે જોઈ શકો છો તો કે તેની અંદર જણાવવામાં આવેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વૈશ્વિક મહામારી કોવિડ નાઇન્ટીનને કારણે શાળાઓ બંધ છે વિદ્યાર્થીઓ હાલ હોમ લર્નિંગના અભિગમથી શિક્ષણ મેળવી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા હોમ લર્નિંગ કાર્યક્રમો લાઈવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ તથા દીક્ષા પોર્ટલ વગેરે વિવિધ માધ્યમોથી તેમજ આપણા વલસાડ જિલ્લામાં કોશિશ અભ્યાસ અભિયાન અંતર્ગત શિક્ષણ અપાઈ રહ્યું છે જે સંદર્ભે વિદ્યાર્થી કેટલું હસ્તગત કરી શક્યા છે જેનું મૂલ્યાંકન કરવાનું થાય છે આ સંદર્ભે અત્રેની કચેરી દ્વારા છવ્વીસ દસ બે હજાર વીસથી ચાર અગિયાર બે હજાર વીસ સુધી પ્રથમ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે તો અહીં એ તમારે ધ્યાન રાખવાનું છે કે જે આ પરિપત્ર છે તે વલસાડ જિલ્લાનો છે ગુજરાતના તમામ જિલ્લાઓને લાગુ પડતો નથી તો વલસાડ જિલ્લાની અંદર છવ્વીસ દસ બે હજાર વીસથી ચાર અગિયાર બે હજાર વીસ દરમિયાન પ્રથમ પરીક્ષાનું આયોજન થયેલું છે તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આ જ રીતે પરીક્ષાનું આયોજન થશે આગળ તમે જોઈ શકો છો તો કે તેની અંદર પરીક્ષા વિશેની માહિતી આપવામાં આવેલી છે કે પ્રથમ સામયિક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જૂનથી પંદર ઓક્ટોબર સુધીનો રહેશે તો અભ્યાસક્રમ ખાસ નોંધી લેજો કે પ્રથમ પરીક્ષા માટે અભ્યાસક્રમ કેટલો છે તો કે જૂન મહિનાથી શરૂ કરી અને પંદર ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ છે તે પ્રથમ પરીક્ષા માટે રહેશે પ્રથમ સામયિક પરીક્ષા માટે બોર્ડે નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ ગુણભારાંકને મહત્ત્વ આપવામાં આવશે પરીક્ષાની અંદર તમામ પ્રશ્નો એમસીક્યુ પ્રકારના રહેશે તો જે પ્રશ્નપત્ર છે તેના તમામ પ્રશ્નો છે તે એમસીક્યુ પ્રકારના રહેશે પરીક્ષા માટેના પ્રશ્નોપત્રો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવશે અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએ આયોજન કરવાનું થશે ધોરણ નવ અને ધોરણ અગિયારના પ્રશ્નોપત્રો પચાસ ગુણના રહેશે એટલે કે ધોરણ દ ધોરણ નવ અને અગિયારમાં જે પેપર છે તેના ગુણ પચાસ ગુણ રહેશે જ્યારે ધોરણ દસ અને ધોરણ બારના પ્રશ્નપત્રમાં કુલ ગુણ સો રહેશે તો ધોરણ દસ અને બારનું પેપર છે તે સો ગુણનું રહેશે આ પરીક્ષાના પ્રશ્નોપત્રો મેઇલ દ્વારા પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં મોકલવામાં આવશે તો જે આ પરીક્ષાના પ્રશ્નોપત્રો છે તે શાળા કક્ષાએ પરીક્ષા શરૂ થાય તેના પહેલાં એક કલાક પહેલાં મોકલવામાં જે તે શાળામાં આવશે આગળ તમે જોઈ શકો છો કે આ પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લિંક દ્વારા લેવામાં આવશે એટલે કે જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવાની છે જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપી શકે તેમ ના હોય તો તેવા વિદ્યાર્થીએ શાળા દ્વારા હાર્ડ કોપી પહોંચાડવાની રહેશે એટલે કે જે પરીક્ષા છે તે ઓનલાઈન છે પરંતુ જો કોઈ વિદ્યાર્થી આ ઓનલાઈન પરીક્ષા ના આપી શકે તો એ વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા પણ આપી શકશે જે આ પરીક્ષા શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત આપી શકે તે મુજબનું આયોજન કરવાનું છે તો શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાની રહેશે શાળા દ્વારા આ પરીક્ષાની ગુણની અલગ ફાઇલ બનાવવાની છે અને જે શાળાનું પરિણામ છે તે ઈમેલ દ્વારા શાળાને મોકલવામાં આવશે આની સાથે પરીક્ષા છે તે પરીક્ષાનું ટેબલ પણ સામેલ કરવામાં આવેલું છે જો તમારે એ તમે અહીં પણ જોઈ શકો છો ટાઈમ ટેબલ છે તે ધોરણ દસ અને બારનું ટેબલ આપેલું છે સાથે સાથે ધોરણ નવ અને અગિયારનું પણ ટાઈમ ટેબલ તમામ પ્રવાહનું આપેલું છે જો એ તમારે ટેબલ છે તેની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો તમે આપની ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકશો જો તમે ટેલિગ્રામની અંદર ઈ વિદ્યા ગુજરાતી સર્ચ કરશો તો તમને આપણી ઓફિશિયલ ચેનલ ઈ વિદ્યા ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ મળી જશે તે ચેનલમાં તમે જોઈન થઈ ત્યાંથી તમે તમામ પ્રકારનું પીડીએફ મટિરિયલ છે તે પણ ત્યાંથી મેળવી શકશો થેન્ક યુ